એક તરફ મહાન આવિષ્કારો અને સર્જનો છે, તો બીજી તરફ છે મહાવિનાશક આપદાઓ અને મહામારીઓ. એક તરફ છે સંસ્કૃતિઓને જોડતી સંધિઓ, તો બીજી તરફ છે સામ્રાજ્યની લાલસામાં ખેલાયેલા યુદ્ધો. એક તરફ છે લોહિયાળ ક્રાંતિઓ, તો બીજી તરફ છે અહિંસાના માર્ગે મળેલ સ્વતંત્રતા. ઇતિહાસના ગર્ભમાં કંઈ કેટલીય ઘટનાઓની તવારીખ સચવાયેલી છે, જેણે માનવજાત અને દુનિયા પર પોતાની દીર્ઘકાલીન અસર છોડી છે. પરંતુ આ તમામ ઘટનાઓની વચ્ચે કેટલીક ઘટનાઓએ માનવતા શબ્દના અર્થ પર પ્રશ્નાર્થ ઊભો કર્યો. યુદ્ધની આડમાં થયેલા એવા નરસંહાર જેમાં નિર્દોષ અને સામાન્ય નાગરિકો અસહ્ય યાતનાઓ વેઠી દર્દનાક મોતને ભેટ્યા. બીજા વિશ્વયુદ્ધ પહેલા 1915માં તુર્કો દ્વારા આર્મેનિયનોનો કરાયેલ ક્રૂર સામૂહિક માનવવધ, જાપાની સૈનિકો દ્વારા ચીનના નાનકિંગ શહેરમાં ખેલાયેલી રક્તરંજિત હોળી, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મનો દ્વારા યહૂદીઓ પર થયેલા અત્યાચાર અને સામૂહિક હિંસા, બીજા વિશ્વયુદ્ધના અંતે અમેરિકા દ્વારા જાપાન પર થયેલ પરમાણુ હુમલો, આ અમાનવીય કૃત્ય થકી મોતને ઘાટ ઉતરેલા લોકોની પીડાને શબ્દ દેહ આપ્યો સર્જક યજ્ઞેશ દવેએ પોતાના નવા પુસ્તક પીડ પરાઈમાં. વિશ્વભરમાં થયેલ કાળજુ કંપાવનાર નરસંહારોની સિલસિલાવાર તવારીખ રજૂ કરતું આ પુસ્તક હકીકતમાં તો પરાઈ પીડાને પોતીકી બનાવે છે. ઉપરાંત પુસ્તકમાં યુદ્ધના વરવા અને ઉજળા પાસા દર્શાવતી કેટલીક ફિલ્મોનો પણ પરિચય સામેલ છે, સાથે વિયેતનામ, કંબોડિયા અને રવાન્ડા જેવા પ્રદેશોમાં આંતરવિગ્રહના પરિણામે થયેલ દમન અને અત્યાચારો વિશેના લેખો, તેમજ અમેરિકામાં ગુલામશાહી દરમિયાન લોકો પર થયેલા દમનનું ચિત્ર પણ રજૂ કરાયું છે. ક્યાંક સત્તાના નામે તો ક્યાંક ધર્મ અને સંસ્કૃતિના નામે આચરાયેલ આ ક્રૂર અને અમાનવીય ઘટનાઓએ માનવ ઇતિહાસને કેવી રીતે બદલ્યો અને આંતરરાષ્ટ્રીય સંબંધોને કેવી રીતે અસર પહોંચાડી, તેનો આબેહૂબ ચિતાર આ પુસ્તકમાં રજૂ કરાયો છે. પીડ પરાઈ, પીડ પરાઈ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.